नमस्ते मित्रों, आजना वीडियो में आपणे वात करीशुं के तमारू रेशन कार्ड NSFA छे के नॉन NSFA ते तमे मोबाइल माथी चेक करी सको छो। मात्र 2-5 मिनिट में चेक करी सको छो। मित्रों, आपने खबर छे गई काले में एक वीडियो मूक्यो तो के सरकार द्वारा 66 लाख लोगों ने खाता में 1000 रुपया ट्रांसफर करवानी छे। आज NFSA रेशन कार्ड धारक छे तेमना खाता में रुपया ट्रांसफर करशे। तो आपणे केवी रीते जोवुं के आपणुं रेशन कार्ड NSFA छे के नहीं, तो तेना मददथी जोईशुं। जो मित्रों तमारुं कार्ड APL BPL के AYG होय ते तो पण तमे NSFA कैटेगरी में आवो छो, तो आपणे जोई शकीए छीए। तमारी पासे APL कार्ड होय तो कदाच तमारुं रेशन कार्ड NSFA में छे के नहीं तेनी तमने खबर होवी जोईए। BPL हो के AY गमे ती रेशन कार्ड होय तो पण तमने ई विगतनी खबर होवी जोईए के तमारुं रेशन कार्ड NSFA में छे के नहीं, तो तमने सहाय मळशे। એટલે સરકાર દ્વારા જ્યારે વખતો વખત આ રીતની સહાય આપવામાં આવતી હોય ત્યારે NFSA કેટેગરી વાળાને મળતી હોય છે। તો આપણે જોઈએ કે કેવી રીતે જોવું કે તમારું રેશન કાર્ડ NSFA છે કે નહીં। મિત્રો, મોબાઈલમાંથી જ જોઈશી, હું જે સ્ટેપ બતાવું તે સ્ટેપ ધ્યાનથી જોઈજો, તે સ્ટેપ મુજબ ફોલો કરી સરળતાથી તમે જોઈ શકશો। સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરને ઓપન કરો। ક્રોમ બ્રાઉઝરની અંદરથી અહીંયા www.google.com લઈ લ્યો। ગૂગલની અંદર તમારે DCS સ્પેસ મૂકી DOF આ મુજબનું સર્ચ કરવાનું છે। DCS સ્પેસ DOF એટલે તમારી સામે પહેલી લિંક આવી રીતે આવશે, ડાયરેક્ટર ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। મિત્રો, વેબસાઇટ સરખી રીતે દેખાય નહીં તો અહીંયા 3 ડોટ છે અહીંયા તમે ટિક કરો। અહીંથી ડેસ્કટોપ સાઇટ છે એના ઉપર ક્લિક કરવાનું, એટલે કોમ્પ્યુટરમાં જે મુજબની સાઇટ ખુલે એ મુજબની સાઇટ ખુલી જશે। હવે અહીંથી તમે જોઈ શકો છો આ જે પરિચયનો વિભાગ છે એમાં તમે આગળ જશો। રેશન કાર્ડની અંદર બીજો ઓપ્શન છે વિસ્તાર મુજબના રેશન કાર્ડની વિગતો NFSA, એના ઉપર તમારે ક્લિક કરવાની છે, એટલે તમારી સામે આ મુજબનો સાઇડ ખુલશે। હવે અહીંયા સ્ટીક માર્ક છે, તમે જોઈ શકો છો વિસ્તાર મુજબ રેશન કાર્ડની વિગતો NFSA। હવે અહીંયા વર્ષ લખેલું છે, ચકાસણી કોડ દાખલ કરો, એટલે અહીંયા જે તમને કોડ દેખાય છે એ કોડ અહીંયા તમારે એન્ટર કરવાનો છે। કોડ એન્ટર કરી દો, ત્યારબાદ નીચે સર્ચ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે, એટલે તમે જોઈ શકો છો નીચે તમારી સામે એક લિસ્ટ ખુલશે। હવે આ લિસ્ટમાં તમે જોઈ શકો છો ઉપર વિભાગ છે NFSA અને નોન NFSA, એ બે વિભાગની અંદર કેટેગરી વાઇઝ આપેલા છે। પહેલાં AY કાર્ડ કેટલા છે, પછી BPL કેટલા છે, APL કેટલા છે, અને PHA છે એટલે BPL પ્લસ APL, એ બધી વિગત છે અહીંથી તમે જોઈ શકો છો સરળતાથી। અને આ સાઈડ તમારા જિલ્લાના આખા નામ છે, ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના નામ છે, અહીંથી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે। મોરબી જિલ્લો છે તો મોરબી જિલ્લા ઉપર ક્લિક કરું છું, અહીંથી જોઈ શકો છો મારું ગામ બરવાડા છે તો અહીંયા બરવાડા લખેલ છે, એની બાજુમાં 27 છે તો 27 કેના છે, AY કેટેગરીવાળા છે, એના પછી કઈ કેટેગરી છે, BPL કેટેગરી છે, તો તમે જોઈ શકો છો મારું ગામ અહીંથી પસંદ કરી લ્યો। પછી BPLમાં 208 છે જે NSFની આવે છે અંદર, એના ઉપર ક્લિક કરશો AY અંદર 27 ઉપર, તો આખા 27 વ્યક્તિનું લિસ્ટ ખુલી જશે, તમે જોઈ શકો છો આ રીતનું NFSA કેટેગરીવાળાની યાદી છે। મિત્રો, તમારા રેશન કાર્ડ ઉપર તો લખેલું હોય છે તમારું રેશન કાર્ડ BPL છે, APL છે કે Q છે, એ મુજબ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે ને આ રીતે જોઈ શકો છો। જો આ લિસ્ટમાં તમારું નામ હશે તો સરકાર દ્વારા જે 1000ની સહાય મળશે તે તમને ચોક્કસ મળવાની છે। તો આ રીતે મિત્રો તમારા મોબાઈલમાંથી તમે ચેક કરી શકો છો કે તમારું રેશન કાર્ડ ક્યુ છે। જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો। જય જવાન, જય કિસાન, જય હિન્દ।